परम पूज्य संत शिरोमणि जलाराम बापानी कार्तक सुद सातम एटले के 11 नवेम्बर ना दिवसे 222मी जन्म जयंती सूरतना दर वर्षे जलाराम बापानी जन्म जयंती भव्य उजवणी करवामां आवे छे। दर वर्षे सूरतमां भव्य शोभायात्रा सहितनुं आयोजन करवामां आवे छे, जेमां लाखो लोको जोड़ाय छे। आ वर्षे पण सूरतमां जलाराम बापानी जन्म जयंती उजवणीनी तड़ामार तैयारीओ शरू थई गई छे। सूरतमां जलाराम मंदिरनो विविध आयोजन करवामां आवी रह्या छे। लसकाणा स्थित जलाराम बापाना मंदिरमां 56 भोग अन्नकूट महाप्रसाद महाआरती अने 57 डायरानुं आयोजन करवामां आव्युं छे, जेमां कलाकार तरीके पूनम गोंडलिया ब्रिजराज गढवी अने पલ્લવી પટેલ હાજર રહેશે। આ ઉપરાંત બાપાની જન્મજયંતી ઉજવણી પ્રસંગે 24 કલાક મંદિર ભક્તોના દર્શનાર્થી માટે ખુલ્લું રહેશે। તેમજ લસકાણા મંદિરમાં ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું કે ઉલ્લેખનીય છે કે વીરપુર સ્થિત જલારામ બાપાના મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતના વસતા જલારામ ભક્તો દ્વારા પણ સુરતમાં દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે કોરોનાની મહામારી દૂર થાય તે માટે ભક્તો બાપાના પ્રાર્થના પણ કરશે। જય જલારામ, સર્વે રઘુવંશી લોહાણા પરિવાર અને સર્વે સમાજના ધર્મપ્રેમી ભાઈઓ અને હરિભક્તોને મારા જય જલારામ। 222મી જલારામ જયંતિ જલારામ ધામ ખાતે લસકાણા ડાયમંડ નગરની સામે આજે ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે। લાભેશ્વર ભુવન જલારામ મંદિરેથી શોભાયાત્રા જલારામ ધામે આવવાની છે સવારે 10 કલાકે, અને બપોરે ભોજન પ્રસાદ અને સાંજે પણ ભોજન પ્રસાદ રાખેલો છે। સર્વેને જાહેરમાં આમંત્રણ આપું છું, ભાવપૂર્વક બધા ભોજન પ્રસાદ લેવા પધારો અને દર્શન કરવા પધારો। અન્નકૂટ આરતી થાય, મોટો અન્નકૂટ ભરવાનો છે, મહાઆરતી થાય, સંધ્યા આરતી થાય, ગજારોપણ થાય, તો સર્વે ભાઈઓને ખાસ મારું આમંત્રણ કે સર્વે દર્શન કરવા અને પ્રસાદ લેવા ખાસ પધારે। બીજું ખાસ તો એ છે કે આજે 2 વર્ષ થઈ ગયા અમારે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયું છે। અન્નપૂર્ણા અન્નક્ષેત્ર જલારામ ધામ લસકાણા મંદિરે આજે લોકડાઉનથી ચાલુ છે, લાખોની સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ લીધો છે બાપાનો, અને અત્યાર સુધીમાં કોઈ જાતનો મંદિર ઉપર કોઈ જાતનો અણબનાવ નથી બન્યો, કોઈને ટાચણી પણ નથી વાગી, કોઈ પણ જાતની ગેરસમજમાં કોઈ જાતનો કોઈ ડકાડુકી નથી થઈ, અને મોટામાં મોટો ઉપકાર સુરત શહેર કમિશનરના નેજા હેઠળ ચાલતી પોલીસ બંદોબસ્ત એટલો બધો વ્યવસ્થિત લોકડાઉનથી આપ્યો છે કે સપનામાં કોઈ નહીં વિચાર્યું હોય એવો અમને સહકાર મળ્યો છે પોલીસ ભાઈઓ તરફથી। સર્વે કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર, અને કર્મચારીઓને પણ વિનંતી છે કે બધા ભોજન પ્રસાદ લેવા આવે, થોડી દેખરેખ રાખે, બાપાની કૃપાથી આ બધું થઈ રહ્યું છે, અમે આમાં કંઈ જાણતા નથી, બાપાની પ્રેરણા છે એ પ્રમાણે થાય છે, તો સર્વેને ખાસ ભોજન પ્રસાદ લેવા અને દર્શન કરવા ખાસ વધારે। જય જલારામ। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।